ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં ચકલી બચાવ અભિયાન ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના દિવસે પશુઓને લીલી મકાઈ એકસાથે ના આપવા લોકોને અપીલ કરવામાં આવી મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે ગૌમાતાને નિરણ લોકો હોંશે હોંશે નાખે છે ગાય માતાનો ખોરાક આ પ્રમાણે હોય છે ચાલીસ ટકા લીલી નિરણ ચાલીસ ટકા સૂકી નિરણ અને વીસ ટકા ખાંડ મકરસંક્રાંતિના દિવસે ગાય માતાને સોળ ટકા લીલી નિરણ ખવરાવાથી આફરો ચડે છે ગાય માતાના મોતને માર્ગે થકે જાય છે આના માટે આપણે લોકો જવાબદાર છીએ બેટા તાલુકાના ભાયાવદર શહેરમાં ચકલી બચાવ ગ્રુપના પ્રમુખ નરેન્દ્રભાઈ ફળદુદ દ્વારા બે હાથ જોડી નમ્ર અપીલ કરવામાં આવે છે કે મકર સંક્રાંતિના આગળના પાંચ દિવસે પાછળના પાંચ દિવસ સમયાંતરે નિરણ નાખીએ તો આપણી ગાય માતાને ચોક્કસ બચાવી શકીએ છીએ આવી જ સમસ્યા ગત કાળી ચૌદસના દિવસે ચોખા રાંધીને ગાય માતા અને માછલાઓને ખવડાવી મોતના માર્ગે ધકેલાયા હતા તો ચાલો આપણે બધા સાથે મળી સંકલ્પ કરીએ કે સમયાંતરે દાન કરી મૂંગા જીવને મોતના માર્ગે ના ધકેલીએ એવું થોડું છે કે મકર સંક્રાંતિના દિવસે જ લીલું ખવડાવું જોઈએ આડે દિવસે દાન ધર્માદો પણ કરી શકો છો ઉપલેટા મારું નામ નરેન્દ્ર ફળદુ છે અમે ચકલી બચાવો અભિયાન ગ્રુપ છેલ્લા સાત વર્ષથી ચલાવીએ છીએ મકર સંક્રાંતિના દિવસે દાન ધર્મદા મહત્વ વધારે હોય છે લોકો ગાય માતાને શેરીએ શેરીએ નિરણ નાખે છે ગાય માતાનો મુખ્ય ખોરાક ચાલીસ ટકા લીલી નિરણ ચાલીસ ટકા સુકી નિરણ અને વીસ ટકા ખાણ ને ખોડ છે તો ગાય માતાને જો આપણે સો ટકા નિરણ નાખી દઈ લીલી નિરણ તો એનું ગંભીર પરિણામ આવે છે અને ગાય માતા સમજતી નથી ગાય માતા હોશે હોશે અતિરક નીણ ખાઈ જાય છે તેથી એના નાકમાંથી ભીણ નીકળે છે એને આફરો ચડે છે અને ઈ મોતના માર્ગે ધકેલાઈ જાય છે તો આના માટે આપણે પાપ કરીએ છીએ પુણ્યની બદલે તો લોકોને મારી એક નમ્ર અપીલ છે કે આપણે સંક્રાંતના આગળના દિવસોમાં અને પાછળના દિવસોમાં જો સમય અંતરે નાખીએ તો આ દુર્ઘટનાને ટાળી શકીએ છીએ આપણે મકરસંક્રાંતિના દિવસે જ દાન ધર્માદો કરવો એ મહત્વ કરતા આપણે આગળના પાંચ દિવસ અને પાછળના પાંચ દિવસ આપણે દાન ધર્માદો કરી એવી મારી લોકોને બે હાથ જોડી નમ્ર અપીલ છે